ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષણના વ્યાપ વિસ્તરની સાથે સર્વાંગીણ વિકાસની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી, સ્વામી પરમાનંદ મહારાજ અને ડોક્ટર હેડગેવાર વગેરે જેવા મહાપુરુષો, સંતો, મહંતોએ છેવાડાના માનવી માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે. દેડિયાપાડામાં ભારત સેવા આશ્રમ સંઘ ખાતે અંદાજે રૂપિયા 50 લાખના ખર્ચે સ્વર્ગવાસી ગૌરીબેન કાંજીભાઈ કાકડિયા કુમાર છાત્રાલયના 108માં ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પુણેશભાઈ મોદી તેમજ સાથે ઘણા બધા અધિકારી અને પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ વગેરેની ઉપસ્થિતિમાં આજે દેડિયાપાડામાં ભારત સેવાશ્રમ સંઘ ખાતે અંદાજે રૂપિયા 50 લાખના ખર્ચે ગૌરીબેન કાંજીભાઈ કાકડિયા કુમાર છાત્રાલયના 108માં ભવનના યોજાયેલા લોકાર્પણ સમારોહને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પુણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે 1947 પછી દેશની આઝાદીમાં ક્રાંતિકારી મહાપુરુષોએ આપેલા યોગદાનથી વર્તમાન અને ભાવિ પેઢી માહિતગાર થાય તે હેતુથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હાથ ધરી છે. ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી, સ્વામી પરમાનંદ મહારાજ અને ડોક્ટર હેડગેવાર વગેરે જેવા મહાપુરુષો, સંતો, મહંતોએ છેવાડાના માનવી માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે તેનો પણ મંત્રીશ્રીએ સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ભારત વર્ષમાં અનેક જગ્યાએ આવી સંસ્થાઓની સ્થાપના કાર્યરત કરીને અગાઉના વર્ષોમાં જ્યારે વીજળી, રસ્તા, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હતી તેવા સમયે આવા વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવીને આદિવાસી સમાજને બેઠો કરવા માટે કરેલા પ્રયાસો સરાહનીય છે. ત્યારે સરકારશ્રી દ્વારા પણ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને વિસ્તારવા સહિતના સર્વાંગીણ વિકાસ માટે અમલી બનાવાયેલી કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પણ મંત્રીશ્રી મોદીએ આપી હતી. મંત્રીશ્રી પુણેશભાઈ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે સમાજમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની ભારતીય સંસ્કૃતિ એકબીજાને જોડવાનું કામ કરે છે. ત્યારે આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શ્રી કેશુભાઈ ગોટી જેવા સમાજશ્રેષ્ઠીઓ ભારત સેવાશ્રમ સંઘના માધ્યમથી છાત્રાલય જેવી સુવિધાઓ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જે ખૂબ જ નોંધનીય અને આવકારદાયક પણ છે. અહીં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ સંસ્થાની મુલાકાત લઈ પોતાનાથી અથવા યોગ્ય સહયોગ અપાય તેવી લાગણી વ્યક્ત કરી આ સંસ્થા ભવિષ્યમાં વટવૃક્ષ બને તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી પુણેશભાઈ મોદી અને ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ પરમ પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી સ્વામીજીના હસ્તે કુમાર છાત્રાલયના દાતા કાકડિયા પરિવારના શ્રી દેવજીભાઈ કાકડિયા અને વલ્લભભાઈ કાકડિયા તેમજ સહયોગી દાતા માતૃશ્રી કાશીબારીભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કર્મયોગી ટીમના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો અને દાતાઓ વગેરેનું અભિવાદન કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાનકી આશ્રમના બાલિકાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, યોગ, ગરબો, પિરામિડ વગેરે જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ ઉપસ્થિત દાતાઓ તરફથી આ તમામ કૃતિઓ રજૂ કરનાર બાલિકાઓ અને વિદ્યાર્થીઓને 1000 રૂપિયાના રોકડ પુરસ્કાર એનાયત કરી એમને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી મહારાજ, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી દીપકભાઈ, મનોજભાઈ તેરૈયા વગેરે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનીષભાઈ વઘાસિયાએ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, નર્મદા. આજે સુરતના વતની અને સર્વે આગેવાનો ભાઈ શ્રી કેશુભાઈ ગોટી અને એમની આખી ટીમ જેમના દ્વારા ટ્રાઇબલમાં સ્કૂલો અને છાત્રાલયો બનાવવામાં આવી રહ્યો છે તે પૈકી આજે એમનું 108મું છાત્રાલય આજે દેડિયાપાડા મુકામે ભારત સેવા સંઘના માધ્યમથી સંયુક્ત રીતે બધા સાથે મળીને આયોજન કરેલ છે. એ બદલ કેશુભાઈ ગોટીની ટીમ
અને પરમ આદરણીય પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી ભારત સેવા આશ્રમ સંઘ આ બધાનો આભાર વ્યક્ત કરું છું કે ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપવાનું જે કાર્ય એમણે હાથ ધર્યું છે એ તમામ અભિનંદનને પાત્ર છું।